योग करने से अच्छा स्वास्थ्य बरकरार रहता है, जिसके चलते योग का काफी महत्व है। ऐसे में आज जब 9वां विश्व योग दिन मनाया जा रहा है, तब जगह जगह पर योग शिविरों का आयोजन हो रहा है। वडोदरा में अकोटा डांडिया बाजार ब्रिज पर सोलर पैनल के नीचे जिला वहीवटी तंत्र और वडोदरा महानगर पालिका ने मिलकर विश्व योग दिन मनाते हुए योग शिविर का आयोजन करवाया था, जिस दौरान सांसद रंजनबेन पट, मेयर नीलेश राठौड़, गुजरात विधानसभा के दंडक बालकृष्ण शुक्ल समेत विधायकों की मौजूदगी दर्ज की गई थी। दरअसल इन सभी अग्रणियों की ओर से इस योग शिविर के तहत योग किए गए। इसके साथ ही वडोदरा के बीआरजी ग्रुप की सभी स्कूलों के छात्र भी इस दौरान मौजूद रहे थे और इन सभी छात्रों की ओर से भी योग करते हुए योग शिविर में अपना समर्थन दिया गया। दरअसल विश्व योग दिन मनाते हुए इन सभी की ओर से योग शिविर के तहत योगाभ्यास किया गया था। आज नो एक दिवस ऐतिहासिक दिवस है, 21 जून एट आंतरराष्ट्रीय योग दिवस है। आज संस्कारी नगरी बड़ोड़ा शहरे तो तमाम प्रकार की अलग अलग जगहों पर योगना मार्फते खूबज मोटा कार्यक्रमों कर ऐतिहासिक दिवस एट कही कि आपने आज आप देश वधान નરેન્દ્રભાઈ મોદીજી જેઓ વૈશ્વિક નેતા છે, જો આજે યુએનની અંદર 180 દેશના પ્રતિનિધિઓને જોડીને યોગનો મતલબ જ જોડવાનો છે, તો આજે તેઓ ત્યાં યોગ અભ્યાસ કરવાના છે, તો એ બદલ આજનો એક દિવસ ખૂબ જ ઐતિહાસિક છે। સાથે સાથે બરોડા શહેરના આપણી સંસ્કૃતિ નગરીના તમામ નાગરિકોનો પણ હું આભાર માનું છું કે તેઓ પણ આ યોગ દિવસને સફળ બનાવવા માટે આજે વહેલી સવારથી અનેક જગ્યાઓ પર યોગના તમામ સામાજિક સંસ્થાઓ, તમામ સ્કૂલના વિદ્યાર્થીઓ, તમામ સરકારી સંસ્થાઓ તેમજ કોર્પોરેશન દ્વારા જે તેમજ આપ સર્વે મિત્રો દ્વારા પણ જે ઇલેક્ટ્રોનિક્સ અને પ્રેસ મીડિયા છે એમને પણ આ દિવસને સફળ બનાવવા ખૂબ મદદ કરી છે। આપ સૌનો ખૂબ ખૂબ આભાર। નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની હું સૌને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ વિશ્વને એક હાકલ કરી કે વિશ્વ આખું યોગને અપનાવે અને આજે 175થી પણ વધારે દેશોએ આ યોગને અપનાવ્યો અને આજે આપણે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવી રહ્યા છે। દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં યોગને એક નિયમિતતા, એક રૂટિન આપણા જીવનમાં રાખવું જોઈએ। દરેક વ્યક્તિને નાનો મોટો તણાવથી એ જીવતા હોય છે, તમારે જો તણાવ મુક્ત રહેવું હોય તો ચોક્કસ યોગને આપણા જીવનની એક શૈલીમાં ઉમેરો કરીને આપણું શરીર સ્વસ્થ રહેશે, સાથે સાથે આપણે મનથી પણ તંદુરસ્ત રહીને સ્વાસ્થ્ય સારું તો દરેક કામમાં આપણે આગળ આવી શકીએ। તો આવો આજના દિવસે આમ તો ગુજરાતીઓ પણ ખૂબ યોગ કરતા થઈ ગયા છે, પણ હજીએ કોઈએ પોતાના જીવનમાં યોગને ન અપનાવ્યું હોય તો આવો આપણે બધા જ લોકો યોગને અપનાવીને તંદુરસ્ત જીવન જીવીએ અને રાષ્ટ્રને સેવામાં સમર્પિત કરીએ। ધન્યવાદ। આજે ભારત દેશ માટે એક ઐતિહાસિક અને ખૂબ મહત્ત્વનો દિવસ છે, કારણ કે આજે આપણા દેશના વડાપ્રધાન અને વૈશ્વિક નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદીજી યુએન ખાતેથી યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેનાર છે। આખા વિશ્વના તમામ દેશોના પ્રતિનિધિઓ અને વડાઓ યુએન ખાતે આજે યોગ દિવસમાં જોડાવાના છે। ત્યારે 11 ડિસેમ્બર 2014 દિવસે જ્યારે યોગ દિવસની પ્રતિષ્ઠિત માન્યતા જ્યારે મળી અને તે દિવસથી એટલે કે 21 જૂન 2015 જ્યારે યોગની શરૂઆત થઈ છે ત્યારે આપણે બધા જ જાણીએ છીએ કે યોગ એ ભારતીય સંસ્કૃતિની એક ઓળખાણ છે, એક પર્યાય છે। ભગવાન શંકરે જે એક જેને જીવનશૈલી બનાવવા માટેની બધાને એક સરસ મજાનો આશીર્વાદ આપેલો છે, યોગની શરૂઆત ભગવાન શંકરજીએ કરી છે। અને આજે આખા વિશ્વમાં જ્યારે યોગ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે ભારત દેશમાં પણ દરેક ગલીમાં આ પ્રકારની ઉજવણી થઈ રહી છે અને સુરત ખાતેથી રાજ્યકક્ષાનો જ્યારે યોગ દિવસના કાર્યક્રમની ઉજવણી છે ત્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નવસારીના સાંસદ અને
भारतीय जनता पार्टी गुजरात प्रदेश अध्यक्ष श्री सी आर पाटिल साहेब और गुजरात राज्य सांस्कृतिक और युवा मंत्री श्री हर्षभाई संघवी साहेबनी आगेवानी में 1.5 लाख वधारे नागरिकोए जारे एकत्र थईने योग दिवस की उजवणी करी छे अने तेना कारणे फरीथी एक वार गिनीस बुक ऑफ वर्ल्ड रेकॉर्ड में गुजरातनू सूरतनू अने भारतनू नाम गयु छे त्यारे अने वडोदरा शहर में पण आप जोई रह्या छो कि दरेक ठेकाने दरेक विस्तार में युवानो भेगा थईने तमाम लोग भेगा थईने योग दिवस की उजवणी करी रह्या छे। दांडविया अकोटा रोड पर पण हजारों की संख्या में जयरे युवानो अत्रे उपस्थित छे त्यारे आपना माध्यमथी तमाम नागरिकोनो खूब आभार मानू छूं अने आपणे बधा आजे संकल्प करीए कि आपणा जीवननी शरूआत आपणा दिवसनी शरूआत आपणे योगथी करीए जेथी करीने शरीर माध्यम खोलू सर्व साथे आजे उगती छे तेने आपणे सार्थक करी शकीए।